સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં છો? મારું નામ પીજીવાલા પીનલ, હું તમારું સ્ટાન્ડર્ડ થર્ડમાં ઈવીએસ સબ્જેક્ટ લઈશ. તમે લોકો ઘણા બધા પાંદડા વિશે તમે શીખી ગયા છો. હવે આ જ પાંદડામાંથી આપણે સરસ મજાની એક્ટિવિટી કરીશું. તો એ એક્ટિવિટીમાં આપણે બર્ડ્સની એક્ટિવિટી જો તમને મેં કીધેલું કે આપણે પાંદડામાંથી આપણે પક્ષી બનાવીશું. તો સરસ મજાનું પોપટ બનાવવાનું છે. તો કેવી રીતના બનાવવાનું છે તો જોઈ લો. તમારી આજુબાજુ કોઈ પણ પાંદડા હોય, એક આવું મોટું પાન લેવાનું છે. આવું મોટું એક પાન લેવાનું, એની ઉપર આવા પીળા કલરનું કોઈ પણ પાન હશે એના પર તમારે સ્ટીક કરવાનું છે. આવી રીતના કરીને મૂકીને સ્ટીક કરવાનું છે. પછી એક આવું પાન લઈને એને ગોળ શેપમાં સર્કલમાં કટિંગ કરવાનું છે. આવી રીતના જો ટીચરે બનાવ્યું છે, તમારે પણ આ રીતે બનાવવાનું છે. અને પછી આસોપાલવના જે પાન છે એને તમારે આવી રીતના એની પૂંછ બનાવવાની છે. પછી ટીચરે એક ડાળી લીધેલી છે, જોઈ લો. આવી રીતના ડાળી છે, એ ડાળીને તમારે આવી રીતના પેજ પર સ્ટીક કરવાની છે, જોઈ લો. પછી આ ટાઈપના આવા શેપવાળા તમારે પાન લેવાના છે, એને આ રીતે ડાળીની ઉપર બે પાનને આવી રીતના સ્ટીક કરવાના છે અને એક પાનને અહીંયા લગાવવાનું છે. પછી તમારી પાસે કોઈ પણ રેડ લાલ કલરમાં કોઈ પણ પાન હોય એને તમારે આવી રીતના ચાંચ આવી રીતના કટિંગ કરવાનું છે શેપમાં અને એને અહીંયા તમારે સ્ટીક કરવાનું છે અને એક સરસ મજાના પાનમાંથી તમારે આંખ બનાવવાની છે. અને તમારી પાસે જો લાંબુ પાન હોય તેમાંથી તમારે કટિંગ કરીને આવી રીતના એના પગના શેપ બનાવવાનું છે. જો તમે જોયું ને કે પાનમાંથી કેટલું સરસ મજાનું આપણે પોપટનું પિક્ચર બનાવ્યું છે, તમારે પણ આ રીતે પાનમાંથી અલગ અલગ પિક્ચર બનાવવાના છે અને તમારે એના પેજ પર સ્ટીક કરવાના છે. જોયું ને તમે ઘણું બધું શીખી ગયા વૃક્ષ વિશે. તો પાનમાંથી પણ કેટલી બધી વસ્તુ બને છે તો તમે જોવો છો. તો તમારે પણ બે પાંદડામાંથી કોઈ પણ બે પક્ષીના પિક્ચર બનાવવાના છે. જોયું ને તમે, આપણે તો સરસ મજાનું પાંદડામાંથી આપણે પોપટ બનાવ્યું છે. તો તમારે પણ ઘરે આ રીતે પાંદડામાંથી સરસ મજાનો પક્ષીના પિક્ચર બનાવવાના છે. હવે તમારે એક બીજું હોમવર્ક તમને આપું છું. તમારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે, એ વસ્તુ પર પાંદડા અને ફૂલોની છાપ હશે એવી વસ્તુ તમારે ના શોધીને તમારે નામ લખવાના છે. જેવી રીતના જો તકિયાના કવરની ઉપર સરસ મજાનું ફૂલોનું પિક્ચર દેખાય છે અને પાંદડાનું પણ છે, આવી રીતના એવી ઘણી બધી વસ્તુ તમારા ઘરે હશે તે તમારે શોધીને તેના નામ લખવાના છે. મિત્રો, આગળ આપણે જુદા જુદા પાંદડામાંથી સરસ મજાનો પોપટ બનાવેલો હતો. ફ્રેન્ડ્સ, તમે તમારા ઘરની આજુબાજુ ઘણા વૃક્ષો જોયા છે ને? તો તમે વૃક્ષ જોયા હશે તો તમે વૃક્ષની ઉપર થતા પાન પણ જોયા છે ને? તો તમે જે જોયેલા પાન હોય તે તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું છે. મિત્રો, તમે બગીચામાં તમારા ફેમિલી સાથે ગયા છો ને? તમે બગીચામાં, તો તમે જ્યારે બગીચામાં ગયા હશો તો ત્યાં તમે બગીચામાં શું શું જોવા મળે છે તમને? તો તમે જે જોયું હશે બગીચામાં તે તમારે લખવાનું છે. આ પણ ટેક્સ્ટબુકમાં લખવાનું છે. હવે જો અહીંયા થોડા તમને પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો તમને સમજાવી લઉં છું. પછી તમારે આ પ્રશ્નો તમારી ટેક્સ્ટબુકમાં તમને આપેલા છે તે તમારે ટેક્સ્ટબુકની અંદર જ લખવાનું છે. ચાલો ફર્સ્ટ ઘરમાં જે વસ્તુ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખવાના. એક્ઝામ્પલ તરીકે જ્યારે ઘરમાં તમારે કોઈક એવી વસ્તુ હશે કે દરવાજો, પડદા, કબાટ, એના પર કોઈક પાન પાંદડાની કે ફૂલોની કોઈ છાપ હશે તેવા વસ્તુઓના નામ લખવાના છે, બરાબર? સેકન્ડ છે, તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખવાના. તમે ઘણા બધા વૃક્ષ જોયા હશે તમારા ઘરની આજુબાજુ હશે,
તમે સ્કૂલ આવતા હશો તો તમારી સ્કૂલની આજુબાજુ તમે જોયા હશે, તો તમે જે વૃક્ષ જોયા હશે તેના નામ લખવાના છે. થર્ડ પ્રશ્ન છે, શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી? તમે ઘણા એવા છોડ હશે કે તમે એના વિશે સાંભળ્યું હશે કે આયરો આ છોડ પર થાય છે, આ ફળ આ છોડ પર થાય છે, આ શાકભાજી આ છોડ પર થાય છે, પણ તમે જોયા નહીં હશે, તેવાના નામ લખવાના છે. એક્ઝામ્પલ તરીકે સફરજન, બરાબર, સફરજન તમને ખબર છે છોડ પર થાય છે, પણ તમે તે જોયું ન હશે, બરાબર, એટલે તમારે એ લખવાના છે. હવે જો તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, તમારે આ ચિત્રને એકદમ ધ્યાનથી જોવાનું છે અને જોઈને શું લખવાનું છે કે તમને ચિત્રમાં શું શું દેખાય છે તે તમારે નીચે તમને ખાના આપ્યા છે તેમાં તમારે લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે ટીચરને તો મને તો ટક્યો દેખાય છે, તો હું શું લખીશ નીચે? ટક્યો, બરાબર. એવી રીતના તમને આ ચિત્રમાં જે જે વસ્તુ તમને દેખાતી હોય તે તમારે આ ટેક્સ્ટબુકની અંદર લખવાનું છે, બરાબર.